તો આ તરફ રાજ્યના દાહોદમાં ચોર ટોળકીની અફવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો ચોર ટોળકીની અફવાને કારણે પોલીસ તો સતર્ક છે જ પણ લોકડાઉનને કારણે આખો દિવસ ઘરમાં રહેતા લોકો રાત્રે બહાર નીકળીને પહેરો ભરી ઉજાગરો કરવા પર મજબૂર બન્યા છે ત્યારે લોકો પોતાની સોસાયટીઓમાં હાથમાં લાકડીઓ લઈને પહેરો ભરતા નજરે પડી રહ્યા છે અમે ધોળા ડુંગળી પંચમુખી બાજુ રહીએ છીએ છેલ્લા ત્રણ દિવસથી ચોરોની બહુ તકલીફ ચાલુ થઈ ગઈ છે ચાલીસ ચાલીસ પચાસ પચાસ એમના ટોળા આવે છે અમે પોતે પોતાની સુરક્ષા કરવા રાત્રે નીકળ્યા છે પ્લસ બીજી વસ્તુ છે કે અમારી બાજુ ત્રણ જગ્યા ખુલ્લી છે ત્યાંથી કંઈથી ચોર કંઈથી ભરાય છે ખબર પડતી નથી અમે અહીંયા ઘોડા ડુંગળી પંચમુખી હનુમાન મંદિર પાસે રહીએ છીએ અને અમારે અહીંયા બે ત્રણ વિસ્તાર એવા ખુલ્લા પ્લોટો છે જ્યાં અહીંથી તમારે મંડાવાવ રોડ છે ખુલ્લો બોર્ડર ઉપર આવેલ એમપીની એમપી અને રાજસ્થાનની બધી બોર્ડરો આવેલી છે અને અમારા ઘરોની પાસે અમારા વિસ્તારની જોડે ત્રણ ત્રણ એવા ખુલ્લા મોટા મોટા પ્લોટો છે જ્યાં બસો જણ બી એકવાર આવીને સંતાઈ રહે તો ખબર ના પડે એ એને લાઇટની પણ વ્યવસ્થા નથી અને છેલ્લા ત્રણ દિવસથી આજ જ આજ એક મેઇન પોઈન્ટ છે મેઇન રસ્તો છે જ્યાંથી દાહા અહીંયા તો ઠીક છે પણ દાહોદમાં કોઈ પણ બીજે જીવી જવું હોય ચોરીઓ કે લૂંટ થતી હોય તો આ એક મેઇન પોઈન્ટ મેઇન રસ્તો છે અમારી અમારા ગામ વતી અને આપણા દાહોદ શહેર વતી બી અહીંયા એકાદ જો પોઈન્ટ મુકાઈ જાય એસઆરપી સાથે તો આ જે તકલીફો અત્યારે બે ત્રણ તાડાથી ચોરોની લૂંટોની પડી છે તો એ ના થાય